નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને ખેડૂતના વિશે માહિતી માટે આપણે આગળ બે ભાગ જોઈ ચૂક્યા છીએ જેમાં પ્રથમ ભાગ હતો કન્ટેન્ટ વિશેનો જે આપણે જોયું બીજો ભાગ જેમાં જૂની શરત અને નવી શરત વિશેની ડિટેલ હતી હવે આપણે જોઈ રહ્યા છીએ ખેડૂત માટેના કેટલાક મહત્વના દસ્તાવેજો જેમાં ગામનો નમૂનો આઠ જમીન ગામનો નમૂનો સાત બાર નમૂના જે છે એ વિશે થોડી માહિતી આપણે આજે લઈ લઈએ તો આજે ખેડૂતને કેટલાક એવા મહત્વના દસ્તાવેજો હોય છે જેની જાણકારી રાખવાની હોય છે એ આપણે હવે અહીંયા જોઈ લઈએ કેટલા મહત્વના છે અને કયા કયા છે એ આપણે જોઈએ તો મિત્રો ગામનો નમૂનો આંઠ જે જમીનની ખાતાવાહિયો છે જમીનની ખાતાવી હોય છે કે તમારી જમીન કેટલી ને એનું એમાં ડિટેલ હોય છે આ નમૂનામાં જમીન જે ગામની હોય તેનું નામ હોય તાલુકો હોય જિલ્લો હોય અને તેનો

ઠરાવેલ તારીખ અને ઉતરા સોરી ઉતારા ક્રમ લખેલો હોય છે જે આપણે જોઈએ જો મિત્રો અહીંયા જોઈએ આપણે તો જિલ્લો તાલુકો ગામ સર્વે નંબર એ વસ્તુ તો છે જ અહીંયા સાથે સાથે કેટલી જમીન સર્વે નંબર એમાં કેટલી જમીન છે એ કેટલું ક્ષેત્રફળ છે એ પણ હોય અને આ જમીનમાં કોણ ખાતેદાર છે એનું પણ અહીંયા નામ આપેલું જ હોય છે તો મિત્રો આ થઈ આઠ અના જમીન ખાતા હોયની ડિટેલ હવે આગળના ભાગમાં જોઈએ આપણે ગામનો નમૂનો છે મિત્રો ગામની જે પંચાયતમાં એમાં આપણી વિગત હોય છે ગામના દફતરે એક થી અઢાર નમૂના હોય છે જેમાં ખેતીને લગતા નમૂના સાત અને બાર ને

એ લખેલો હોય કે દાખલા તરીકે એકસો અગિયાર એ પ્રમાણે તો એકસો અગિયાર હોય તો એ રીતના લખેલો હોય ત્યારબાદ નવી શરત કે જૂની શરતની જમીન હોય તો લખી હોય ખેતરનું નામ હોય અથવા વિગતો અન્ય કોઈ વિગત આપેલી હોય જેમ કે બિનખેતી માટે પ્રીમિયમને પાત્ર શરત તેત્રીએ અથવા અન્ય શરતો શરતો હોય કોઈ લખીએ સરકારને તો એ પણ અંદર હોય આ વિગતની સામે બાજુએ ગામ તાલુકો જિલ્લો અને પછી જમીનને લગતી અલગ અલગ જે વિગત હોય બધી લખેલી હોય છે અન્ય વિગતમાં જોઈએ તો આ જે જમીન હોય એ જમીનના ખાનામાં જરાયત પિયત ક્યારી કે બાગાયત પણ દર્શાવેલું હોય છે અને તેની સામે હેક્ટર એટલે કેટલું ક્ષેત્રફળ હોય હોય એ પણ અંદર છે મિત્રો જિલ્લો મહેસાણા તાલુકો પણ મહેસાણા મારા ગામનું નામ મારો જે સર્વે બ્લોક નંબર છે જૂનો કોઈ સર્વે નંબર હોય તો એ બીજી કોઈ નોંધો હોય તો એ અંદર લખેલું હોય અન્ય વિગતમાં કેટલા ક્ષેત્રફળ છે કુલ આકાર કેટલો જૂની શરત કે નવી શરત ખેતી લાયક જમીન તમારો નકશો આ વસ્તુ અંદર આપેલી હોય છે આ જમીન કોના નામે છે એ વિગત હોય ખાતા નંબર કયો જમીનનું ક્ષેત્રફળ કેટલું એનો આકાર કેટલો આ વિગત અંદર દર્શાવેલી હોય છે જે આપણા માટે જરૂરી હોય છે હવે જમીનના કોલમમાં કેટલીક વિગતો દર્શાવેલી હોય છે આપણે જોઈ પણ એકવાર યાદ કરી લઈએ એનું ક્ષેત્રફળ હોય કેટલા એક્ટર હોય કેટલા ચોરસ મીટર હોય એનો આકાર જમીનની ઉપ ઉપજ શક્તિ અને ક્ષેત્રફળના આધારે મહેસૂલ નક્કી કરવામાં આવે છે એ માટેના પિયત નિયત સરકારી ધોરણો આધારે જમીનનો આકાર સરકાર નક્કી કરે છે તે પ્રમાણે મહેસૂલ નક્કી થાય છે જે આપણે રેવન્યુમાં ભરવો પડતો હોય છે આગળ જોઈએ તો મિત્રો ત્રણ નંબરમાં જુડી તથા વિશેષ ધારો જે અંદર દર્શાવેલો હોય છે આકાર મુજબ નક્કી કરેલ મહેસૂલ સિવાય વધારાની કોઈ વસૂલાત હોય તો એ અંદર જણાયેલી હોય છે ચાર નંબરમાં પાણી ભાગ સરકારી કૂવામાંથી પાણી લીધેલ હોય તો તે પેટે આપવાની રકમ પાણી ભાગ તરીકે દર્શાવેલ હોય છે અત્યારે હાલ ટ્યુબવેલોની વ્યવસ્થાઓ થઈ ગઈ છે જેથી ખેડૂતો પાણી લઈને પોતાનો પાક ઉત્પન્ન કરે છે અન્ય વિગતોમાં આઠમ મુજબ ખાતામાં હિસ્સા મુજબ ક્ષેત્રફળ આકાર કબજેદારનું નામ નામો ની ઉપર કોઈ નોંધ હોય તો એ પણ ડિટેલ ત્યાં આગળ હોય છે આ નંબરો પત્રકમાં જુદા જુદા સમયે આ જમીન અંગે પાડેલા ફેરફાર નોંધોના નંબરો છે તેની નીચે ગણોતિયા હોય તો તેની વિગત તથા તેની બાજુમાં જમીન ઉપર બીજા હક્કો તેમજ બોજો હોય તો એની પણ વિગત દર્શાવેલી હોય છે જે આપણે જોઈ શકીએ છીએ અંદર મિત્રો આ બધી જ વિગત આ બધી જ વિગત આપણે દ્રષ્ટાંત રૂપે જોઈ અને એને સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો તો મિત્રો ભાગ નંબર ત્રણ આપણે આજે જોયો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો એ ચોક્કસ કોમેન્ટમાં કોમેન્ટ કરજો કોમેન્ટ બોક્સમાં અને આ મિત્ર આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા મિત્રોને કે જેમને આની જરૂર હોય સમજણની જરૂર હોય એવાને જરૂર જરૂર જરૂરથી સેન્ડ કરજો આભાર આભાર આભાર